अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय अंग्रेजी। आप सौने याद हशे आपने निबंध लेखन कार्यमा अभ्यास करी रहिया छे जेमा गया तासमा आपने निबंधमा अ फार्म विषेनी समझूती मेळवी लेखन कार्य कर्यु हतु। हवे आपणे प्रथम सत्रना अभ्यासक्रम प्रमाणे निबंध लेखनमां आगळ वधीए। दरेक विद्यार्थीनी मित्रोए पोतानी निबंधनी नोटमां अनुकमणिकामां आ बधी ज विगत लखी ज हशे जेमां नाम रोल नंबर स्टैंडर्ड एटले धोरण डिविजन सेक्शन एटले वर्ग અને સબ્જેક્ટ માં અંગ્રેજી નિબંધ। ત્યાર પછી આપણે નિબંધ ક્રમાંક 1 22/9/2021 ના રોજ માય ક્લાસરૂમ, નિબંધ ક્રમાંક 2 તારીખ 1/10/2021 ના રોજ માય સેલ્ફ અને નિબંધ ક્રમાંક 3 તારીખ 4/10/2021 ના રોજ અ ફાર્મ। આ ત્રણેય નિબંધો આપણે આ તારીખ પ્રમાણે લખ્યા, સમજૂતી પણ મેળવી। હવે આપણે આપણા આજના તાસમાં નિબંધ ક્રમાંક 4 તારીખ 6/10/2021 અને ટાઇટલમાં અ વિલેજ ફેર, આ બધી જ માહિતી દરેક વિદ્યાર્થીનીઓની નિબંધની નોટમાં લખેલી હોવી જોઈએ। હવે આપણે આગળ વધીએ। આપ સૌને યાદ છે નિબંધમાં આપણે હંમેશા રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુનો ઉપયોગ કરીએ છીએ। જમણી બાજુના પાના પર આપણે નિબંધ લખીએ છીએ। અ ફાર્મ નિબંધ પૂર્ણ થયું ત્યાર પછી નવા પાના પર અ વિલેજ ફેર, વિલેજ એટલે ગામડું અને ફેર એટલે મેળો, ગામડાનો મેળો જોઈએ આપણે। હવે નવા પાના પર હેડિંગ્સ આપવાનું છે અ વિલેજ ફેર, તારીખમાં 6/10/2021। દરેક વિદ્યાર્થીની મિત્રોએ સૌથી પહેલાં આ નિબંધ ધ્યાનથી સાંભળવાનું છે અને મારી સાથે એને દોહરાવતા પણ જવાનું છે। તો બધાનું ધ્યાન અહીંયા, ધીઝ ઇઝ અવર વિલેજ ફેર, ધીઝ ઇઝ અવર વિલેજ ફેર, ઇટ ઇઝ ઓન ધ રિવર બેન્ક, ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ ફેર, they are small, there are many children near the toy stall, that is a giant wheel, there is a merry-go-round too, the balloon man is selling colorful balloons, the children, men and women are happy। હવે આપણે જોઈએ this is, આ છે, our, અમારું, village fair, village fair, village fair એટલે ગામડાનો મેળો, આ અમારા ગામડાનો મેળો છે। ઇટ ઇઝ ઓન ધ રિવર બેન્ક, ઓન એટલે ઉપર અને રિવર એટલે નદી, બેન્ક એટલે કાંઠો, નદીના કાંઠા ઉપર છે મેળો। ક્યાં છે? તો મેળો નદીના કાંઠા પર છે। ધેર આર મેની સ્ટોલ્સ, મેની એટલે ઘણા અને સ્ટોલ્સ ટી, અહીં સ્પેલિંગ જુઓ, એસ ટી એ ડબલ એલ એસ, સ્ટોલ્સ એટલે દુકાનો, ઇન ધ ફેર
એટલે મેળામાં ઘણી બધી દુકાનો છે. ધેય આર સ્મોલ, સ્મોલ એટલે કે નાની. દુકાનો કેવી છે? નાની છે. તો દુકાનો તો ઘણી બધી છે મેળામાં, પણ કેવી છે? નાની છે. ધેર આર મેની ચિલ્ડ્રન નિયર ધ ટોય સ્ટોલ. મેની એટલે ઘણા, ચિલ્ડ્રન એટલે બાળકો. સ્પેલિંગ જુઓ, સી એચ આઈ એલ ડી આર ઈ એન, ચિલ્ડ્રન. નિયર એટલે પાસે. કોની પાસે છે બધા બાળકો? તો ટોય સ્ટોલ, રમકડાની દુકાન. એ ટોય, ટી ઓ વાય ટોય, અને સ્ટોલ એટલે દુકાન. રમકડાની દુકાન પાસે કોણ છે? ઘણા બધા બાળકો છે. ધેટ ઇઝ અ જાયન્ટ વ્હીલ, જી આઈ એ એન ટી, જાયન્ટ. ડબલ્યુ એચ ડબલ ઈ એલ, જાયન્ટ વ્હીલ એટલે કે મોટો ચકડોળ. જે મોટો ચકડોળ આવે છે તે. તો શું છે મેળામાં? મોટું ચકડોળ પણ છે. ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ ટુ, મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ. મેળામાં નાનું ચકડોળ પણ છે. ધ બલૂન મેન ઇઝ સેલિંગ, બલૂન મેન. સ્પેલિંગ જુઓ, બી એ ડબલ એલ ડબલ ઓ એન, બલૂન. એમ એન મેન, બલૂન મેન એટલે કોણ? ફુગ્ગાવાળો. સેલિંગ, સેલિંગ કરે છે એટલે વેચી રહ્યો છે. એસ ઈ ડબલ એલ સેલ, આઈ એન જી સેલિંગ. શું વેચી રહ્યો છે? કલરફુલ બલૂન્સ, કલરફુલ. સ્પેલિંગ જુઓ, સી ઓ એલ ઓ યુ આર એફ યુ એલ, કલરફુલ. બલૂન્સ એટલે ફુગ્ગાઓ, રંગબેરંગી ફુગ્ગાઓ વેચી રહ્યો છે. કોણ? બલૂન મેન. તો મેળામાં ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગાઓ વેચી રહ્યો છે. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, મેન, એમ ઈ એન છે એટલે બહુવચનમાં છે, એટલે ઘણા બધા માણસો. વિમેન, અહીં પણ સ્પેલિંગ જુઓ, ડબલ્યુ ઓ એમ ઈ એન એટલે એક સ્ત્રીની વાત નથી, બહુવચનમાં છે એટલે ઘણી બધી સ્ત્રીઓ. એટલે મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો. આર હેપી, ખુશ છે. હેપી એટલે ખુશ થવું. તો અહીં અ વિલેજ ફેર આપણે જોયું. આગળ અહીં આપણે એના શબ્દના અર્થ પર એક નજર કરીએ. વિલેજ, વિલેજ એટલે ગામ. ફેર એટલે મેળો. રિવર, આર આઈ વી ઈ આર, રિવર એટલે નદી. બેંક, એ બી એ એન કે, બેંક એટલે કાંઠો, નદીનો કાંઠો. મેન એટલે પુરુષો, વિમેન એટલે સ્ત્રીઓ, ચિલ્ડ્રન એટલે બાળકો, ટોય એટલે રમકડું, સ્ટોલ એટલે નાની દુકાન, બલૂન મેન, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો, કલરફુલ એટલે રંગીન, મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ, અને જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આ નિબંધ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીનીઓએ આ નિબંધ નિબંધની નોટમાં સારા અક્ષરે સ્પેલિંગનું ધ્યાન રાખીને લખવાનું રહેશે. સાથે જ વર્ગકામની નોટમાં પણ એકવાર આ નિબંધ શબ્દોના અર્થ સાથે લખવાનું રહેશે. આ સાથે જ આપણા પ્રથમ સત્રમાં જેટલા નિબંધ આપ્યા છે એ નિબંધ પણ પૂર્ણ થાય છે. આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.